ધાનેરા લાઇબ્રેરી ચોક વિસ્તારમાં આવેલી સોના ચાંદીની દુકાન ધરાવતા નટુભાઈ સોનીની દુકાન પર બે ઈસમોએ આજે આવી દુકાનની અંદર પ્રવેશ કરીને નટુભાઈ સોનીને ધડાધડ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હોબાળો થતા આસપાસના વેપારીઓ નટુભાઈની દુકાન પર ધસી આવ્યા હતા, જેથી હુમલો કરવા આવેલા આ બંને ઈસમો ભાગી છૂટ્યા હતા. ધાનેરા લાઇબ્રેરી વિસ્તારમાં મોટા ભાગે સોના ચાંદીના દાગીનાની દુકાનો આવેલી છે, જ્યારે આજે ધોળા દિવસે બે ઈસમો દ્વારા વેપારીની દુકાનમાં ઘૂસી માર મારી હુમલો કરતા વેપારી આગેવાનોમાં ડર વ્યાપી ગયો છે. લોકોની ભારે ભીડ વચ્ચે પણ આજે બે ઈસમો દ્વારા હુમલો કરાતા દુકાનોમાં બેઠેલ ગ્રાહકો પણ ડરી ગયા હતા. નટુભાઈ સોનીની દુકાનના ગ્રાહકોએ આંખો દેખી હકીકત બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂ કરી હતી. ધાનેરા સોની બજાર તરીકે પણ જાણીતા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેમ દુકાનદાર પર હિંસક હુમલા કરી રહ્યા છે, જેને લઈ સ્થાનિક વેપારી અને આગેવાનો પણ આવો બનાવ ફરી ના થાય તે માટે પોલીસ કડક ખાતે કામ લે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ છે. અહીંયા આગળ ચારેક જણા આવ્યા હતા અને સીધા નટુભાઈ ચમનલાલ સોની અનાપુરવાળા એમના ઉપર આવીને ડાયરેક્ટ હુમલો કર્યો. એમાં એક ભાઈ આવી અને બીજા ભાઈને બોલાવ્યો, ડાયરેક્ટ મારામારી કરવાના. એમનો થેલો પણ ઝૂંટવી લીધો અને થેલાથી પણ એમને માર્યા અને અંદર ગ્રાહકો પણ બેઠેલા, કેમ કે એમને ઘણો માર મારી અને પછી ભાગી ગયા. એમાં એક બે જણને પકડ્યા પણ કોણ હતા એ ખ્યાલ આવ્યો નથી. ને આ રીતે જો અમે સોના ચાંદીમાં અમારી પાસે દુકાન સોના ચાંદીનો માલ હોય અને આ રીતે અમારા ઉપર મારામારી થાય, હુમલો થાય, તો અમારે શું કરવું? અને પોલીસ અમને પ્રોટેક્શન આપે અને આ માટે ઘટતું કરવા કાર્યવાહી કરવા વિનંતી છે.